નવસારી જિલ્લાના વિરાવળ ખાતે આવેલ સરકારી રસ્તા અનાજની દુકાનમાંથી લોકોને એક્સપાયરી ડેટનું અનાજ વિતરણ કરવામાં આવતા લોકોએ હલ્લાબોલ કરતા જિલ્લાનું વહીવટીતંત્ર દોડતું થઈ જવા પામ્યું છે. 21 દિવસના લોકડાઉનમાં સરકાર દ્વારા લોકોને અનાજ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેના ભાગરૂપે સરકારી અનાજની દુકાનો પરથી રેશન કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જોકે રેશનની દુકાનના સંચાલકો દ્વારા ગરીબો માટેના અનાજના કાળાબજાર કરતા હોવાની ફરિયાદો વર્ષેથી રહેલી છે અને આ સમયે રેશનિંગની દુકાનો દ્વારા એક્સપાયરી ડેટનું સડેલું અનાજ 100થી વધુ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવતા રેશન કાર્ડ ધારકોએ ભારે હોબાળો મચાવતા જિલ્લાનું વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. શૈલાબેન સુરેશભાઈ પટેલ, વિરાવળ સરપંચ. આજરોજ અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. એમાં દાળ એક્સપાયરી ડેટ જોવા મળી. તેમાં ગ્રાહકોએ જાણ કરી કે બેન આવી દાળ મળે છે, તો અમે દાળ લઈ લીધી, જમા કરી દીધી અને મામલતદાર સાહેબને જાણ કરી, તો સાહેબ આવીને જોયું અને જથ્થો પાછો લેવાનો નિર્ણય લીધો અને આગળની તપાસ માટે જાણ કરી. આજરોજ નવસારી જિલ્લાના વિરાવળ ગામે રાશનનો જથ્થો તમામ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યો છે, જેમાં ચણાની દાળ બાબતે લાભાર્થીઓની ફરિયાદ આવી છે અને મામલતદારશ્રી દ્વારા તપાસ કરાતા આ દાળનો જથ્થો જે છે એમાં એક્સપાયરી ડેટવાળો જથ્થો દુકાનદારે ભૂલથી વિતરણ કરી દીધેલાનું ધ્યાને આવેલ છે, જે બાબતે તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને દાળના જથ્થાને લાભાર્થી પાસેથી પરત લઈ લેવામાં આવેલો છે અને એમને આવતીકાલે નવો ફ્રેશ જથ્થો એમના ઘરે પહોંચાડવામાં આવશે. અને જે દુકાનદાર દ્વારા આ પ્રકારની નિષ્કાળજી દાખવવામાં આવેલી છે એને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે અને એની સામે કાયદાકીય રીતે અમે સ્ટ્રિક્ટ પગલાં ભરીશું. બીજા કોઈ અનાજના જથ્થા બાબતે કોઈ પણ લાભાર્થીને ફરિયાદ નથી. એ બાબતનું લાભાર્થીઓના જવાબ અને પંચરોજ કામ પણ આજરોજ કરવામાં આવેલ છે.